ચૌધરી સમાજમાં આપના લડવાથી માવજીભાઈ બે ફાંટા પડી જશે એવું નથી લાગતું? શંકરભાઈ અને હું બે જણા લડતા હોઉં તો સમાજમાં બે ફાંટા પડે સ્વાભાવિક છે. મારે કોઈ પાર્ટીની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીના આધાર ઉપર હું જીતતો નથી, હું પ્રજાના આધાર પર જીતું. અમારે તો સૂત્ર બની ગયું છે, એક બાજુ વાંધી છે, બીજી બાજુ તોફાન, સમજાય નહીં. હવે વરસાદ વરાવો વોટોનો તો વાંધી મેં નહીં પાલી રે. માવજીભાઈને સમય રહેતા ભૂલી જાય છે કે એ કાયમ હંમેશા યાદ રાખે છે કે કોંગ્રેસે જ્યારે કર્યો તો નહીં ભૂલું, હવે ભાજપે કર્યું છે તો નહીં ભૂલું, એ યાદ રાખો છો કે સમય સાથે? સમય પ્રમાણે કરવું પડે, એ બધાની અવગણના કરીને. એના કરતા કોઈ વ્યવસ્થિત માણસો હોય તો એ બરાબર છે. હેમાભાઈને આપી ટિકિટ, હેમાભાઈને પોતરા વિક્રમસિંહને આપી, વિક્રમસિંહ હારી ગયા એમના પોતરા ગુલાબસિંહને આપી, તો એ વ્યાજબી નથી. અને એને ઠાકરસિંહની અપેક્ષા હોય, કેપી ગઢવીની અપેક્ષા હોય, દલિત સમાજની પણ અપેક્ષા હોય. વાવની પેટા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે ને આચારસંહિતાને પણ હવે મને લાગે છે ખૂબ જ ઓછા કલાક બાકી છે ને પહેલાં ગુજરાત તક પર આપણે પેટા ચૂંટણીમાં જે જે ઉમેદવારો છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આજે હવે એક એવા ઉમેદવાર સાથે વાત કરવા જઈ રહ્યા છીએ જેમના આવવાથી, જેમની એન્ટ્રીથી વાવ વિધાનસભા આટલી રસપ્રદ બની ગઈ. વાવ વિધાનસભા હવે એ મુકામ પર, એ સ્થિતિમાં આવી ગઈ છે કે સૌ કોઈની નજર, આખા ગુજરાતની નજર આ વાવ પર છે. અમારી સાથે છે અપક્ષ ઉમેદવાર અને બેટના નિશાન સાથે માવજીભાઈ પટેલ. માવજીભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર, આપને પણ સ્વાગત છે. આજે માવજીભાઈ, સૌથી પહેલો સવાલ, ત્રીજી વખત અપક્ષ તરીકેની આપની રાજકીય સફરમાં આ બેટિંગ અપ કરવા જઈ રહ્યા છો, અત્યાર સુધીનો પ્રચાર પ્રસાર કેવો રહ્યો અને લોકોના પ્રતિસાદથી શું આપને લાગે છે? જ્યારે જ્યારે આ ધરતી ઉપર પણ અન્યાય અને અનર્થ થવા માંડ્યા ને ત્યારે કોકને કોકને આ માટે વિચારવું પડ્યું છે, એ આપણું શાસ્ત્ર કહે છે. એમ જે તે સમયે જ્યારે જ્યારે આ વિસ્તારની પ્રજાને અન્યાય થયો ત્યારે પ્રજાના આગ્રહથી, પ્રજાના કહેવાથી અપક્ષ ઉમેદવારી કરવી પડી છે અને પ્રજા સંપૂર્ણ સાથે રહી છે. પ્રજાની ઉમેદવારી કરીને ક્યારેય એવું નથી બન્યું કે બિલકુલ ઓછા વોટ મળ્યા હોય, ડિપોઝિટ જપ્ત થઈ હોય, એવું નથી બન્યું. સંતોષકારક લોકોએ મતદાન પણ કર્યું છે અને અમારું ટાર્ગેટ હોય છે, ટાર્ગેટ અમે પૂરું પણ કર્યું છે. કે કદાચ માનો કે મને કોંગ્રેસમાંથી અન્યાય થયો અને કોંગ્રેસમાંથી બળવો કર્યો ત્યારે કોંગ્રેસના ઉમેદવારને હરાયો છે, ભાજપમાંથી પ્રક્રિયા થઈ તો ભાજપનાને પણ હરાયો છે. એટલે જ્યાં પ્રજાએ અન્યાય કર્યો છે ત્યાં એને તો કમસે કમ જવા નથી દીધું. હું નથી જઈ શકું પણ એને તો જવા દીધું નથી, એ તો નિશ્ચિત થયું છે. ત્રણે ચોકડીઓની એટલે આ વખતે મૂળ ટાર્ગેટ એ છે, જીતીએ કે ન જીતીએ પણ ભાજપનો ઉમેદવાર ન જીતવો જોઈએ. ચોક્કસ અમારી પ્રક્રિયા લડાઈ એ છે, બંનેની સામે છે. પણ જનરલી ભાજપમાંથી ભાજપે જ અમને અન્યાય કર્યો છે. કોંગ્રેસમાં તમે હતા નહીં એટલે કોંગ્રેસ અન્યાયનો સવાલ નથી, પણ ભાજપે તો અમને હળળતો અન્યાય કર્યો જ છે. એટલે અમારું ટાર્ગેટ સીધું હોય સ્વાભાવિક છે કે હકીકતમાં. અને આજે બંનેની સાથે, બંનેમાંથી આપણે વચમાં નીકળી શકીએ એમ છે. અચ્છા, ચૌધરી સમાજમાં આપના લડવાથી માવજીભાઈ બે ફાંટા પડી જશે એવું નથી લાગતું? કારણ એનું કારણ હું આપને, મારો જે સવાલ છે ટેકનિકલ, કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની સાથે ચૌધરી સમાજ રહ્યો છે એવું કહેવાતું હતું અને એમાં એક ચહેરો જે હંમેશા બનાસકાંઠામાં જોવા મળે છે વાવ થરાદમાં, એ છે શંકર ચૌધરી. હવે તમારી દાવેદારીથી સમાજના બે ફાટા પડી જશે એવું નહીં લાગે? નહીં, બિલકુલ ખોટી વાત છે. સંપૂર્ણ સમાજ મારી સાથે રહેવાનો છે. શંકરભાઈ અને હું બે જણા લડતા હોઉં તો સમાજમાં બે ફોટા પડે સ્વાભાવિક છે. હું ને પરબત ભી બે અમે લડ્યા હતા તો પણ સમાજમાં ફોટા નતા પડ્યા. બંને ચૌધરી સમાજના હતા, પરબત ભી વર્તમાન એમએલએ હતા અને છતાં અમે લડ્યા. હું જનતા દળમાં લડ્યો, પરબત ભી કોંગ્રેસમાં લડ્યા. કોંગ્રેસ ગઢગણાય છે આ સીટ, તેમ છતાં પરબતભાઈ કરતા તમારા માટે છે કે સમાજ માટેનો અન્યાય? છત્રીકોમ માટેનો, મારા એક માટેનો. માગણી કરનારા મારા જેવા સિનિયર અનેક માણસો હતા. હું આજે કહી શકું કે હું તો માજી મંત્રી પણ રહ્યો, કેબિનેટ માજી ધારાસભ્ય હતો, વર્ષોનો અનુભવ હતો. કોઓપરેટિવ માળખામાં હોય, બીજામાં, ડેરીમાં હોય, બેંકમાં, દરેક સંસ્થાની અંદર ડિરેક્ટર રહી ચૂક્યો છું. તાલુકા પંચાયતનો ઉપપ્રમુખ પણ હતો, પ્રમુખનો ચાર્જ પણ હતો વાવનો. એને એના સિવાયમાં વાવ દરબાર સાહેબ પણ એક મોટું ઘરેણું કહેવાય, એમની પણ માગણી હતી. એ રીતે ધનજીભાઈ ગોહિલ જે બે વખત તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યા છે એમનું પણ ન વિચાર્યું. અમીરામભાઈ બ્રાહ્મણ કે જે લોકો એક વખત તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યા છે એમનું પણ ન વિચાર્યું. અમથુજી ઠાકોર કે જે
સિનિયર માણસ છે પાર્ટીમાં, એનું અને ખેમજીભાઈ ઠાકોરને વિચાર્યું. અને જ્યારે ભાજપનું કોઈ નામ નહોતું લેતું ત્યારે રૂપસિંહ દોનાજી ઠાકોર તનવાડ, કે જે લોકો ભાજપના દિશાન ઉપર ચૂંટણી લડ્યા, ભાજપે ટિકિટ આપી દીધી અને માંડ માંડ એ લોકો થોડા વોટ લઈ શક્યા છે. એમનો દીકરાનો દીકરો કરશનજી ઠાકોર પણ માંગણી કરતા હતા. તો અમારો આગ્રહ હતો કરશનજીને આપો 2.5 વર્ષ માટે, કે તદી તમારું કોઈ નહોતું, તેથી આ ઘર હતું, સમજ્યા નહીં, તો તમારે એને આપવી જોઈએ. પણ એમની અમડગણ ના કરીને એમને માત્ર ને માત્ર આ આગેવાનોને હાજી હાજી કરે અને લારે લારે ફરે અને કોઈ પોતાની રીતે સ્વતંત્રતાથી કંઈ કરી શકે નહીં એવા માણસે પસંદગી કરવાનું વિચારી રહ્યા છે અને વિચારી છે, એટલા માટે બરાબર નથી. અચ્છા, શંકરભાઈ તો એવો આરોપ આડકતરી રીતે લગાડે છે કે માવજીભાઈ કોઈકની પાસેથી રૂપિયા લે છે, એમનો આડકતરો ઈશારો. આ ચૂંટણીમાં બધી પાર્ટીઓ વાળા પૈસા લે છે. હું તો મેં તો કોઈની પાસે લીધું નથી, કારણ કે મને તો કોઈ આપે જ નહીં, બાકી કોણ નથી લેતો ફંડ, અને મને કોઈ ફંડ આપ્યો નથી, લીધું નથી, મારી પાસે ફંડ તો વળતર આપવાનું કોઈ છે જ નહીં. એટલે એ બિલકુલ એમની ગેરસમજણ છે. અને તમે હકીકતમાં તમે આપતા હશો કોકને ઉભા રાખી તો તમે જાણો, તમે પાર્ટીમાં આગેવાન છો, તમારા ઉમેદવારો જીતાડો નીકળતા હો છો. એટલે એમનું કેવું એમ હતું કે પૈસા લઈને સમાજને ડાયવર્ટ કરવાનો પ્રયાસ કરે છે માવજી. પણ શાના માટે સમાજનું ડાયવર્ટ કરવું? પૈસા લઈને હું લડવામાં જીતવા માટે લડું છું ને, અને કોઈ પૈસા મને આપે શું કામ ને, હું લઉં પણ શું કામ? હા, મને મારી પ્રજા પૈસા આપે છે, આ મારો માલધારી મને પૈસા આપે છે સાહેબ, મારો ગરીબ ગામનો કારીગર આપે છે, મદદ કરે છે, મારો માજીરાણા કરે છે, મારો દલિત આપે છે. હાજી, એ પૈસા પણ એક પ્રેમ આપે છે. પૈસા તો શું બિચારા આપી શકે, પણ એ પ્રેમ આપે છે. ચોટીમાં જવું ત્યારે સાહેબ હકીકત નોટોના હારે પહેરાવે છે, આઈને હકીકતમાં મદદે કરે છે, એ પણ ભાવના છે. અચ્છા, અમે એક નિવેદન આપનું સાંભળ્યું હતું અને મને લાગે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયું. માવજીભાઈ એવું કહેતા સંભળાયા હતા કે હજી રોકેટ બાકી છે. રોકેટ કયું છે માવજીભાઈ? નહીં, રોકેટ તો સ્વાભાવિક છે, જેમ જેમ સામે પ્રશ્નો આવશે ત્યારે કરશો, અને સમય આવશે જે વડસ કરે છે. આજની તારીખમાં આજે જે જે મારા સામે અત્યારે મને તે આખા તાલુકાનો વિસ્તાર પ્રજા તમે જોઈ શકો છો, ચાર ચાર વખત ભેગી થઈ છે જન્મેદની, એને પણ અવગણના કરી અને આની તાકાત ખોટી રીતે ચાલતા હોય તો સરવાળે મેં ભેગા થઈને ગમે ત્યારે ગમે ત્યાં પરિણામ લાવે શું? હા, એ વડસ કરે છે, અમારે બદલું ઉઠાવવું પડશે. હા, અત્યારે અમારા માટે અમને હરાવવા માટે મહેનત કરતા છે, અમે કોઈ જીતાડવા માટે શું કામ કરશું? અચ્છા, સત્તા પક્ષ પર જે છે એ આપને પરેશાન કરે છે એવો કોઈ? ના, કોઈ નહીં સાહેબ, સત્તા પ્રશ્ન શું કામ મને પરેશાન કરે. અચ્છા, તમે જે આ નિર્ણય લીધો માવજીભાઈ, એના કારણે થયું તો એવું કે 5 નેતાઓને સસ્પેન્ડ કરી દીધા, આપને તો પક્ષે સસ્પેન્ડ કરી દીધા. આ એક સસ્પેન્શનની જ્યારે નેતા ઉપર વાત આવે તો દુઃખ થાય થોડું? ના, બિલકુલ નહીં. મેં પોહમા પક્ષ ભર્યું છે, સ્વાભાવિક છે, અને મને અત્યારે સસ્પેન્ડ કર્યો છે. આ રીતે જ મને કોંગ્રેસ પાર્ટીએ પણ 1917માં સસ્પેન્ડ કર્યો હતો, અને 1900 લોકસભાની ચૂંટણી આવી, 17 પછી આવી ને, તો એ વખતે મારું સસ્પેન્ડ કોંગ્રેસ પાર્ટી અહેમદ પટેલે સામેથી રિજેક્ટ કરી દીધું, કે માવજીભાઈ જે કંઈ ઉતાવળી નિર્ણય થઈ ગયો છે, બાકી તમારું સસ્પેન્ડ રદ કરીએ છીએ. એટલે ભાજપ પાસેથી આશા રાખું છું કે એ પણ રદ ના નથી. એટલે પ્રક્રિયા એ છે કે એમને કંઈક તો લાગ્યું હશે ને, મારે ભાજપને સાથે કોઈ આશા રાખવાનો સવાલ નથી, એને ઠીક લાગે કરે, એ સ્વતંત્ર છે. માવજીભાઈ, તમને મનાવવાના કેટલા પ્રયાસ થયા? ઘણી બધી વાતો થઈ, ઘણી બધી ખૂબ આજે હવે વોટિંગ ને ગણતરીના દિવ કલાકો બાકી છે. પ્રયાસો, સીએમ સાહેબ ઉદીનો ફોન આવ્યો, મેં કીધું સાહેબ મારા વિસ્તારની પ્રજાની લાગણી તમને મેં કહેવાઈ હતી, તમે સાંભળી નથી, પાટીલ સાહેબે પણ સાંભળી નથી, અને જે લાગણીને કારણે હું તો પ્રજાથી ઉજળો, તો મેન્ડેટ તો તમે ગમે ને આપો છો, કાર્યકર્તાથી સમાધાન તો કરો છો, પણ અમારે જવું તો પડે પ્રજા પાસે ને, વોટ તો એ આપે ત્યારે જ અમને એન્ટ્રી મળે છે ને, કા ખાલી મેન્ડેટથી એન્ટ્રી મળે તો કોણ પૂછવા આવે. હા, અચ્છા, મુખ્યમંત્રી સિવાય શંકરભાઈ આપને મનાવવાનો પ્રયાસ કર્યો? ના, શંકરભાઈ તો અધ્યક્ષ સાહેબ છે, એને કોઈ પાર્ટી પોલિટિશિયન પ્રશ્ન હોય જ નહીં, હોય ન શકે, પણ કદાચ એક મિત્ર ભાવે અથવા સમાજના નેતા ભાવે. એક વખત ફોન આવ્યો છે ખાલી, કે માવજીભાઈ સીએમ સાહેબનો ફોન આવે છે, તમે વાત કરજો અને બોલાવે તો જજો, મેં સારું એટલી વાત કરી છે. ફોર્મ ખેંચો, તમે કેમ ભર્યું છે અને તમે શું કરશો, કદું કોઈ નીચે. અચ્છા માવજીભાઈ, માની લઈએ કે તમે વિજય પ્રાપ્ત કરો છો, જીતી જાઓ છો, પછી ભારતીય જનતા પાર્ટી ફરી તમને બોલાવે તો? ભારતીય જનતા પાર્ટી જરૂર છે બોલાવશે, અને મને વ્યાજબી લાગશે તો જશું. અત્યારના સમય પ્રમાણે કેટલું વ્યાજબી લાગે તમને? નહીં, અમને એ તો એમને જરૂરિયાત હશે બોલાવશે. અને તમારી જરૂરિયાત? મારે કોઈ પાર્ટીની જરૂર નથી,
ભારતીય જનતા પાર્ટીના આધાર ઉપર હું જીવતો નથી, હું પ્રજાના આધાર પર જીવું. ભૂતકાળમાં એવું થયું છે કે આપ કોંગ્રેસથી નારાજ થઈને ભાજપમાં ગયા, હવે એવું શું લોકો અથવા તો ચૌધરી સમાજના તમારા સમર્થકો બાકી સમર્થકો એવી અપેક્ષા રાખે કે હવે નારાજગી પછી પરિણામ જે આવે પણ માવજીભાઈ પાછા કોંગ્રેસમાં જતા રહેશે? પ્રજા જો પ્રજાનો હિત દેખાશે ત્યાં જઈશ. મને દેશની ચાર પાર્ટીઓ ટિકિટ આપી છે, હું ભાજપનો નથી, હું કોંગ્રેસનો નથી, હું જનતા દળનો નથી કે હું સંસ્થા જનતા મોરચાનો નથી. ચારે પાર્ટીઓ છતાં મને ટિકિટ આપી છે, પ્રજાનો છું અને પ્રજાના હિતમાં મારે જે કંઈ નિર્ણય લેવો છે પ્રજાને પૂછીને લઈશ. અચ્છા, એક કેલ્ક્યુલેશન સામાન્ય રીતે માવજીભાઈ નેતાઓનું હોય છે કે જેનાથી એને વિશ્વાસ વ્યક્ત થાય, એ છે સોશિયલ એન્જિનિયરિંગ. જે આપ ચૌધરી સમાજના આપ નેતા છો એટલે એની કેટલીક આશા છે. આપનું એન્જિનિયરિંગ શું કહે છે, ક્યાંથી શું મત આપને મળવાની વધારે અપેક્ષા છે? ચૌધરી સમાજ તો છે, દરેક સમાજમાંથી મત, દરેક સમાજ માટે અમે કામ કર્યા છે, દરેક સમાજના બાળકોને ભણાવવાની ચિંતા પણ કરી છે. દરેક સમાજ માટે મેં અઠવાડિયાનો એક વાર પહોંચ્યો હતો. મારો મતદાર થરાદ કે વાવથી આગળ ના ધક્કા ખાવા જોઈએ એ વ્યવસ્થા કરી છે અને દરેક સમાજને ન્યાયમાં સત્યમાં પડખે ઊભો રહ્યો છું. ઠાકોર સમાજ, ઠાકોર સમાજે મને વોટ આપશે? સામે ગેનીબેન ઠાકોર તો હમણાં જ સાંસદ બની ગયા, તો એમનું માન છે. પછી છતાં મને વોટ મળશે, ઠાકોર સમાજમાંથી મળશે, રજપૂત સમાજમાંથી મળશે મને વોટ? હાજી. એટલે એ તમારા અનુભવથી તમે કહો છો કે તમે કામ કર્યા છે? કામ કર્યા છે અને આજે મારા ભેગા ફરે છે કાર્યકારી મારી જનસભાની અંદર. કાલના સાંજે વાવમાં મેં હતી સભા, તેની અંદર ઠાકોરો પણ માઇક લઈને બોલ્યા છે અને રજપૂત સમાજ પણ બોલ્યા છે ઓપનમાં. અચ્છા, ગઈકાલે તમારી માવજીભાઈ આટલું સમર્થન સામાન્ય રીતે નેતાઓને અભિભૂત કરતું હોય છે, તમારો તો રાજકીય સફર બહુ લાંબી છે. ગઈકાલે અમે પણ વાવમાં એ હાજર હતા. આ જે સમર્થન છે એને આપ કઈ રીતે જુઓ છો? લાગણી કઈ રીતની થાય જ્યારે આટલા બધા લોકો સેમ બૂમ પોતે પોતાના સાધન લઈને આવ્યા છે? એકને પણ કોઈ ભાડાનું સાધન મેં બોલાવ્યું નથી અને આ ત્રીજી કે ચોથી વખત આ ભેગા થયા છે. એ સ્વયં રીતે એમના ખર્ચે થયા છે. સારું લાગે આમ જ્યારે આનંદ આવે, માથું ઝૂકી જાય ને, એ પ્રજાના પ્રેમ આગળ તો માથું ઝૂકી જાય, નમી જવું પડે. માવજીભાઈ, અત્યાર સુધી તમે ખૂબ ભારે ભારે સવાલોના જવાબ આપ્યા છે, એક બે હળવા સવાલ પૂછું, મને લાગે જનતાને પણ જાણવું છે. આ બેટ વાળો જે કિસ્સો છે, તમને નિશાન બેટ મળી ગયું, એ જાતે કરીને પસંદ કર્યું હતું કે આ વખતે T20 જ રમવાની છે કે પછી અનાયાસ? મને કુદરતી મળી ગયું છે. મારો એક નંબર હતો ખેડૂત, બરાબર, મારો એક નંબર હતો ખેડૂત અને બીજો નંબર હતો બેટ, સમજ્યા ને? તો એ ખેડૂત, સમજ્યા ને, ખેડૂત જે હતો એ બીજા ભાઈ ને હતો, પેલો ભાઈ હાજર હતો નહીં, દલિત હતો અને એના કારણે જે પરિસ્થિતિ થઈ એ સંજોગો થયા. તો એના કારણે સાહેબ અને અધિકારીએ કીધું, ચૂંટણી અધિકારીએ કે સાહેબ એને પૂછવું પડશે, કીધું પૂછો. એ કહેતો કે તમે પ્રથમ નંબરનું ખેડૂત માગ્યું છે, તમારે જોઈએ છે કે આ તમે કીધું આપી દો, મારે નથી જોઈતું. તો પછી કે તમારે બેટ આવે છે, ભાઈ ભલે આવે, કંઈ મારે ચાલશે. એ લખભાઈ આવ્યું છે. અચ્છા, નાનપણમાં ક્રિકેટ રમ્યા છો? ના, નથી રમ્યો. એટલે બેટ આરે ના તો બહુ આમ ના તો મારા યુવાનોને ખૂબ છે ને, હું તો યુવાનોની તાકાતને વડીલોના આશીર્વાદથી જોડી લડું છું. અચ્છા, આ નિશાન વધારે થોડી મદદ કરે છે એવું લાગે છે, કારણ કે આમ એગ્રેસિવ છે બેટ? 100% મદદ કરે છે. અમારે તો સૂત્ર બની ગયું છે, એક બાજુ આંધી છે બીજી બાજુ તોફાન, સમજ્યા નહીં? હવે વરસાદ વરાવો વોટોનો તો આંધી મેં નહીં પાલી રે, મે વરાવો તો આંધી મેં નહીં પાલી રે, એમ આપણે કહેતા પૂરોને, સમજ્યા નહીં? એ રીતે લોકો મે વરસાવશે બેટના માધ્યમથી અને જેના કારણે આ બધું વાવ થરાદ રાધણ આ પાપર સોઈગામ બધું શાંત રહેશે. એવી કેટલીક લોકો વાતો કરે છે, જ્યારે મેં કોંગ્રેસ નેતા સાથે ગેનીબેન સાથે પણ આજે સવારે વાત કરી, મેં એમને પૂછ્યું કે માવજીભાઈની એન્ટ્રીથી આપને થોડી મદદ મળી એવું આપને લાગે છે? તો એ કે હા, થોડું ઘણું તો એવું થતું હશે. આપને શું લાગે છે કે કદાચ માની લો કે તમારો બે ઉદ્દેશ્ય છે, એક જીતવાનો અથવા તો ભાજપના ઉમેદવાર ન જીતવા જોઈએ, તેનો મતલબ તો કોંગ્રેસ ને અત્યાર સુધી મેં જેની સામે બળવો કર્યો છે એ ત્રીજો ને મરી રહ્યો છે. આ ગુલાબસિંહના ભાઈ હતા અને એ પણ મારી સામે કે મને વચન આપ્યા પછી એમના દાદા પર થોડું વચન ન પાડ્યું અને જનતાએ કીધું એટલે એમના વિક્રમભાઈ ગુલાબસિંહના ભાઈ એ મારી સામે ત્રીજા નંબરે રહ્યા હતા અને ભાજપનો ઉમેદવાર જીત્યો હતો અને કોંગ્રેસનો ઉમેદવાર હાર્યો હતો. અચ્છા, બીજી વખત જ્યારે મેં બળવો કર્યો ત્યારે પણ કોંગ્રેસે મને અન્યાય કર્યો હતો અને કોંગ્રેસી સામે ડીડી રાજપૂત હતા અને લડ્યા હતા અને ભાજપનો ઉમેદવાર જીત્યો હતો, કોંગ્રેસ હાર્યો હતો. એટલે જેની સામે બળવો કર્યો છે એ નથી જીતી ગયો, આજે પણ બળવો કર્યો છે ભાજપ સામે, એટલે ભાજપ હારશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. અચ્છા,
આજે બળવો અથવા તો તમારી સાથે જે તમે કહો છો અન્યાય થાય છે, માવજીભાઈ એને સમય રહેતા ભૂલી જાય છે કે એ કાયમ હંમેશા યાદ રાખે છે કે કોંગ્રેસે જ્યારે કર્યો તો હું નહીં ભૂલું, હવે ભાજપે કર્યો છે તો નહીં ભૂલું, એ યાદ રાખો છો કે સમય સાથે? સમય પ્રમાણે કરવું પડે, યોગ્ય હોય તો બરાબર છે. અમારું જાહેર જીવન છે, ઠીક છે, ચૂંટણી આવે જાય, અમને એક વખત ભગવાનની દયાથી મિનિસ્ટરથી ઊંચા પદ સુધી પહોંચી ગયા, અમને કોઈ એના આભરખા નથી ધારાસભ્ય થવા માટે ચૂંટણી નથી લડતો, પણ ભલી ભોળી પ્રજાની સાથે અન્યાય કર્યો છે, સમજાય, દરેક સમાજમાંથી અન્યાય કર્યો છે માટે લડો છે. અચ્છા, બાકી કોઈ સમાજ સાથે અન્યાય થયો છે એવું આપ કઈ રીતે કહી શકો? ચૌધરી સમાજ, ચૌધરી સમાજ, ઠાકોર સમાજના સોશિયલ એન્જિનિયરિંગ મતોના સંખ્યા પ્રમાણે તો આ બે સમાજ સર્વોચ્ચ છે, તો આપની શું લાગણી? કોને સર્વોચ્ચને દરેક નાના સમાજને ટિકિટ તો આપવી પડે ને, એટલે આપને શું લાગે છે કોને આપવી જોઈએ? વારે ઘડીએ ચૌધરી સમાજને ટિકિટ આપવી પડે થોડું છે, વારે ઘડીએ ઠાકોર સમાજને આપવી થોડું છે. અત્યારે આવા પેટા ઇલેક્શનમાં 162 થી બહુમતીમાં તો ઇતર કોમને અપાય, નોના સમાજને અપાય, કાર્યકર્તાને સચવાય. અચ્છા, પ્રચારમાં તો નીકળો છો, કોંગ્રેસ તો એવો આરોપ લગાવે છે કે આખી ફોજ ભાજપે ઉતારી દીધી છે, મુખ્યમંત્રી, સંત્રી, મંત્રી, તમે ક્યાંય મળ્યા એમને, એવા જોયા કે મંત્રી મુખ્યમંત્રી ગલીઓ માટા મારતા હોય? આ બાબરમાં મુખ્યમંત્રી પણ આવ્યા હતા અને જિલ્લા પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબ પણ આવ્યા હતા. કાલે ગઈકાલે જે શોભે નહીં, વ્યાજબી નથી, તેમ છતાં સૌપુરા મુકામે દૂધ મંત્રીના મંત્રીઓને, ચેરમેનોને બોલાવીને આદરણીય અધ્યક્ષ સાહેબે પણ ભાષણ કર્યું છે, જે આજ સુધીના ઇતિહાસમાં લોકસભામાં કે વિધાનસભાના અધ્યક્ષે આ કામ નથી કર્યું એ અત્યારે અધ્યક્ષશ્રી કરી રહ્યા છે. ગઈકાલે એક લેટર પણ વાયરલ થયો, આંજણા સમાજ ભાજપનો બહિષ્કાર કરે છે, આ સસ્પેન્શન પછી આ થયું, તો આપને નથી લાગતું કે આ સમાજની અંદરની જે વાતો છે અથવા તો નાની મોટી અસમંજસ છે એનું કારણ આ પેટા ચૂંટણી બની રહી છે? એક સમાજ પક્ષનો બહિષ્કાર કરી દે નહીં, સમાજ એમને જે સમાજના ચાર માણસોને આવો આવા 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 બળવા તો દિયોદરમાં પણ ઈશ્વરભાઈ ડેરીના ડિરેક્ટર અને મફતલાલ રત્નાભાઈ પટેલ ભેસાણાવાળા એને પાર્ટી મેન્ડેટ આપ્યું હતું મફતલાલને ડિરેક્ટર માટે, અને એને બળવો કરીને ડિરેક્ટર જીત્યો, એને ડિરેક્ટર જો અધ્યક્ષ સાહેબની સાથે જ હોય ડિરેક્ટર, અધ્યક્ષ સાહેબ ચેરમેન એનો ડિરેક્ટર લડતો હોય તો સ્વાભાવિક લોકો આંગળી કરવાના છે, એ ટાઈમે કોઈને કેમ સસ્પેન્ડ નથી કરતા? મને કરે, મેં બળવો કર્યો છે તો, પણ મારા બીજા ટેકેદારોને ક્યાં કરવાની જરૂર હતી? અગર ટેકેદારોને કરે તો અધ્યક્ષતા કરે ને, તો પછી એ કેમ બાકી રહે? હા, એ કેમ બાકી રહે? મારા ટેકેદાર એમના ટેકેદારો હતા તો એમને નથી કર્યા? એ ડેરીનો ડિરેક્ટર જો એમ કે માનતા નથી માવજી ભાઈ, તો એમને કેમ એમનું કીધું નહીં માન્યા હોય? સર ઈશ્વરભાઈ, તેજાભાઈ એ નહીં માન્યા હોય, એમની રેમદ્રષ્ટિ જે લડ્યા હશે. અગર જો એના ચેરમેનની રેમદ્રષ્ટિ વગર કોઈ લડી શકે ખરા, અને લડી શકે તો ફરીથી લોકસભા વખતે એ લોકોને કેમ પાર્ટી લીધા? છેલ્લો સવાલ, ગઈકાલે કોંગ્રેસનું રબારી સમાજનું સંમેલન હતું, આજે ભારતીય જનતા પાર્ટીનું રબારી સમાજનું સંમેલન છે, દાવા ઘણી બધી જગ્યાએ થયા, પરંતુ તમારી નારાજગીની વચ્ચે એક નારાજગીનો મુદ્દો ઉઠ્યો હતો ઠાકરસિંહ રબારીનો, હાવેવર એ પાર્ટીનો વ્યક્તિગત મામલો છે, પરંતુ આપને શું લાગે છે કે આ પેટા ચૂંટણીમાં જે માહોલ ઊભો થઈ રહ્યો છે નારાજગીનો, એ કોના વિરુદ્ધનો લાગે છે, કઈ રીતે આપ એને જુઓ છો? નહીં, સ્વાભાવિક છે કે ઠાકરસિંહ ભાઈને પણ કોંગ્રેસે અન્યાય કર્યો છે, એમાં ગુલાબસિંહના પરિવારને આ 7મી ટિકિટ છે, એક વખતની નથી, એક ડેકરને એ સમાજને અપાય તો બરાબર છે, બીજા સમાજને ના અપાય તો ના અપાય, પણ સમાજમાં હોય ને, મોટો સમાજ તો છે, તો એ બધાની અવગણના કરીને એના કરતાં કોઈ વ્યવસ્થિત માણસો હોય તો એ બરાબર છે. એમાં ભાઈને આપી ટિકિટ, એમાં ભાઈના પોતરા વિક્રમસિંહને આપી, વિક્રમસિંહ હારી ગયા તો એમના પોતરા ગુલાબસિંહને આપી, તો એ વ્યાજબી નથી. અને એને ઠાકરસિંહની અપેક્ષા હોય, કે પી ગઢવીની અપેક્ષા હોય, દલિત સમાજની પણ અપેક્ષા હોય, ઇતર કોમની અપેક્ષા હોય, અને ઇતર કોમે પણ સાથ આપ્યો હોય, અને છતાં એમને નથી આપી, એની નારાજગી સ્વાભાવિક છે. ખૂબ ખૂબ ધન્યવાદ માવજીભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ. તો આપ સાંભળી રહ્યા હતા માવજી પટેલ, અપક્ષ ધારાસભ્ય છે, બે તેમનું નિશાન છે, અને કહી રહ્યા છે કે નિશાનથી પણ એમને ફાયદો છે, પરંતુ તમામ સમાજ, માત્ર ચૌધરી સમાજ નહીં પરંતુ તમામ સમાજ એમની સાથે છે અને વિજયનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. જોકે હવે જનતા જનાર્દન નક્કી કરે છે કે અમારા નેતા કોણ, વાવથી અમે કોને પસંદ કરીએ છીએ, જનતા નિર્ણય કરશે. 13 તારીખે મતદાન છે, હવે જોવાનું રહેશે કે પરિણામમાં આ પેટીમાંથી કોનું નામ ખુલે છે.
તો વધુ અપડેટ્સ માટે આપ ગુજરાત તક જોતા રહો અને વાવની પળેપળની જાણકારી અમે આપને ગુજરાત તક થકી આપતા રહીશું. ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિતને આપો રજા. નમસ્કાર, ધન્યવાદ.